સ્વાગત છે મિત્રો આપનું મારી યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે જોવાનું છે ગોંડ સેવા દ્વારા ઇલેક્ટ્રિકલ સબ ઇન્સ્પેક્ટરનું જે પેપર લેવામાં આવ્યું હતું તેનું પેપર સોલ્યુશન આજે આપણે જોવાનું છે. તો મિત્રો વિડીયોમાં આપણે 100 થી 150 ક્વેશ્ચન જે છે તેમાંથી આપણે જનરલ નોલેજના જે ક્વેશ્ચન પૂછાણા હતા તો તે જનરલ નોલેજના ક્વેશ્ચન જે છે તે આપણે જોવાના છે. તો મિત્રો તમને હજી ખ્યાલ ન હોય તો કહી દઉં, આવનારી જે રેવન્યુ તલાટી જે છે તે ગોંડ સેવા દ્વારા લેવામાં આવશે. તો ગોંડ સેવાના તમે પેપર જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલા બધા માર્ક્સનું જે છે તે પેપર તમારું રિપીટ થાય છે. તો ખાસ કરીને જૂના પેપર કરવાનો આગ્રહ રાખો જેથી કરીને આવનારી એક્ઝામમાં સારા એવા માર્ક્સ તમે મેળવી શકો. તો વિડીયોના અંતમાં હું તમને એક ક્વેશ્ચન પૂછીશ, આપણે જે પ્રશ્ન ડિસ્કસ થાય છે તેમાંથી એક ક્વેશ્ચન પૂછીશ જેનો આન્સર તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલવાનો રહેશે. તો તમે જો ચેનલ પર નવા હો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને મારા બધા વિડીયોની અપડેટ્સ તમારા ફોન પર મળતી રહેશે. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું. તો સૌપ્રથમ ક્વેશ્ચન છે, પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પડાવની લોકવાયકા ધરાવતું સ્થળ લુણાવાડા ક્યાં જિલ્લામાં છે? તો સૌપ્રથમ જે છે તે તાલુકાનો છે કે લુણાવાડા તાલુકો ક્યાં આવેલો છે? તો લુણાવાડા તાલુકો ક્યાં જિલ્લામાં છે? તો તે મહીસાગર જિલ્લામાં છે. તો મિત્રો આના માટેની મેં શોર્ટકટ ટ્રીક જે છે તે ઓલરેડી બનાવીને મારા યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલી છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ જેથી કરીને ગુજરાતના આપણે 33 જિલ્લાના જે 252 તાલુકા જે છે તે તમને ઇઝીલી તમને યાદ રહી જશે. ત્યાર પછી છે ત્રીજો ક્વેશ્ચન, સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે? સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે? તો સોનેટમાં 14 પંક્તિઓ હોય છે. તો આપણો આન્સર આવશે ડી 14. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈશું આપણે, ભારત દેશને આઝાદી મળી તે પહેલા ભારતની બંધારણ સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર 1946 મળી હતી. આ બેઠકમાં બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ હતી? અહીં આપણને કીધું છે કાયમી અધ્યક્ષ કીધું છે, તો કાયમી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ હતી? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક થઈ હતી. તો આપણો આન્સર આવશે એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ભારતમાં કઈ રમતમાં સંતોષ ટ્રોફી એનાયત કરવામાં આવે છે? ભારતમાં કઈ રમતમાં સંતોષ ટ્રોફી એનાયત કરવામાં આવે છે? તો કઈ રમતમાં? તો ફૂટબોલની રમત જે છે ફૂટબોલની રમતમાં જે સંતોષ ટ્રોફી જે છે તે એનાયત કરવામાં આવશે. તો આપણે યાદ રાખીશું ફૂટબોલમાં સંતોષ ટ્રોફી એનાયત કરવામાં આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ભાવે પ્રયોગ. તો ગોંડ સેવાના તમે બધા પેપર જોશો તો તમને ખ્યાલ આવશે તેમાં ભાવે પ્રયોગ પછી આપણે પ્રેરક વાક્ય સમાસ છે છંદ છે અલંકાર છે તો આ બધી વસ્તુ પૂછાય છે. તો ખાસ કરીને ગુજરાતી વ્યાકરણમાં અને ગુજરાતી સાહિત્ય પર ખાસ ભાર આપો જેથી કરીને આવનારી કોઈ ભી એક્ઝામમાં તમે સારા એવા માર્ક્સ તમે મેળવી શકો. તો અહીં વાક્ય છે ગામ લોકો આવી ગયા તેનો આપણે ભાવે પ્રયોગ બનાવવાનો છે. તો તેનો ભાવે પ્રયોગવાળું વાક્ય શું થશે? ગામ લોકોથી આવી જવાયું. તો આપણો આન્સર આવશે એ ગામ લોકોથી આવી જવાયું. ત્યાર પછી છે 13મો ક્વેશ્ચન. તો મિત્રો આ ક્વેશ્ચન જે છે તે ઘણીવાર પૂછાયેલ છે, ગોંડ સેવાના તમે બધા પેપર લેવાના છે તમે જોશો અને તો તેમાં આ તમને ઇંગ્લિશનો ક્વેશ્ચન જોવા જ મળશે. તો ક્વેશ્ચન એવો છે, ધ બ્રિજ બીંગ કન્સ્ટ્રક્ટેડ ઓન અ નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ બ્રિજ ઓફ ધ વર્લ્ડ. ધ બ્રિજ બીંગ કન્સ્ટ્રક્ટેડ ઓન ધ નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ બ્રિજ ઓફ ધ વર્લ્ડ. તો અહીં જે આપણે યુઝ એબ્જેક્ટિવ ક્લોઝનો આપણે યુઝ કરવાનો છે તો એબ્જેક્ટિવ ક્લોઝનો યુઝ કરશો તો આપણો આન્સર બનશે ધ બ્રિજ વિચ ઇઝ અ બીંગ કન્સ્ટ્રક્ટેડ ઓન ધ નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ બ્રિજ ઓફ ધ વર્લ્ડ. આપણો આન્સર આવશે ડી. અહીં આવશે વિચ ઇઝ અ બીંગ, આપણો આન્સર અહીં આવશે. યાદ રાખીશું મિત્રો આ ઘણીવાર પૂછાયેલો છે તો ખાસ કરીને યાદ રાખજો. પછી છે ભારતમાં સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ લોકલ ગવર્મેન્ટની સ્થાપના ક્યારે થઈ હતી? તો આ ક્વેશ્ચન જે છે તે બી રિપીટેડ છે કે જે આગામી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. તો સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ લોકલ ગવર્મેન્ટની સ્થાપના જે છે તે 1954 થઈ હતી. યાદ રાખીશું સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ લોકલ ગવર્મેન્ટની સ્થાપના ક્યારે થઈ? તો 1954 થઈ હતી. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 18મો, ખોટી જોડણી શોધો. અહીં તમને જોડણી આપી છે તેમાંથી ખોટી જોડણી કઈ છે તે શોધવાની છે. તો અહીં તમે નાટિકા જે છે તો નાટિકા જે છે તે સાચું છે. તેવી જ રીતના નીતિ રીતિ લખે છે, નીતિ રીતિ આપણે આ બી સાચું છે આ રીતના લખાય. ત્યાર પછી તન્મન્યુ, તન્મન્યુ બી સાચી છે. નિશાસો જે છે તેની જોડણી ખોટી છે. તો આપણો આન્સર આવશે એ નિશાસો. ત્યાર પછી જોઈશું ઈમેલમાં નીચેના પૈકી કઈ કામગીરી ફક્ત એક જ વખત કરવાની હોય છે? અહીં તમને ઓપ્શન આપ્યા છે તો અહીં ઓપ્શનમાં જોશો તો સાઇનઅપની જે છે
તે એક જ વખત કહેવાનું છે, સાઇન અપ કરી નાખી, પછી આપણે ગમે તેટલી વાર આપણે સાઇન ઇન અને સાઇન આઉટ જે છે તે આપણે કરી શકીએ છીએ. તો ઈમેલમાં સાઇનઅપની જે કામગીરી જે છે તે ફક્ત એક જ વાર કરવાની હોય છે. ત્યાર પછી આપણે સાચા જોડકા જોડવાના છે 23મો ક્વેશ્ચન. અહીં તમને અલગ અલગ આપેલા છે કે ઓર્થિનોલોજી તો શું સાથે આપણે પક્ષીશાસ્ત્ર, તો તેના માટે શું આવશે આપણે, તો આવશે બર્ડ્સ એટલે બી આવશે. ત્યારબાદ છે એન્થ્રિયોલોજી, તો એના શેના માટે આવે, માણસો માટે આવે, તો શું આવશે તેમાં મેન આવશે. પછી કે ફિઝિકોલોજી, તો શેના માટે આવે, બોડી માટે આવે, તો આપણો આન્સર આવશે એ બોડી. પછી બોટની, તો શેના માટે આવે, પ્લાન્ટ માટે આવે, તો આપણો આન્સર આવશે સી પ્લાન્ટ. યાદ રાખીશું આ ક્વેશ્ચન ઘણી વાર પૂછાયેલો છે, તો ખાસ કરીને યાદ રાખજો મિત્રો. પછી જોઈશું શ્યામલશ્યાનો વિવાહ કૃતિના કવિ કોણ છે. શ્યામલશ્યાનો વિવાહ કૃતિના કવિ કોણ છે, તો શ્યામલશ્યાનો વિવાહ કોણે લખેલ છે, તો આ જે છે તે નરસિંહ મહેતાએ લખેલ છે. યાદ રાખીશું શ્યામલશ્યાનો વિવાહ કૃતિના કવિ કોણ, તો નરસિંહ મહેતા આવશે. તો સાહિત્યના બધે બધા કવિ જે છે તેની શોર્ટકટ ટ્રીક મેં મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલી છે, તો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે મિત્રો મળી જશે. ગુજરાતના તાલુકા કઈ રીતના યાદ રાખવા, બધા કવિઓની કૃતિ કઈ રીતના યાદ રાખવી, અને જૂના પેપરો કઈ રીતના કહીને સારા એવા માર્ક્સ મેળવવા, આ બધું મારી યુટ્યુબ ચેનલ પર છે. તો મિત્રો ખાસું એવું તમને શીખવા મળશે, તો ચેનલ પર જઈને તમે ઘણું ખરું શીખી શકો છો. ત્યાર પછી છે ઘણીવાર પૂછાયેલો ક્વેશ્ચન, યુ કેન નોટ યુઝ ઇફ અનલેસ ધ સેન્ટેન્સ ઇઝ પ્રોપર. અહીં આપણે જે યુઝ ઇફનો જે છે તેનો ઉપયોગ કરવાનો છે. યુ કેન નોટ યુઝ ઇફ અનલેસ ધ સેન્ટેન્સ ઇઝ પ્રોપર, જ્યાં સુધી સેન્ટેન્સ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી તમે ઇફનો યુઝ ન કરી શકો. તો અહીં આપણે ઇફનો યુઝ કરવાનો છે, તો આપણો આન્સર આવશે ઇફ ધ સેન્ટેન્સ ઇઝ નોટ પ્રોપર, યુ કેન નોટ યુઝ ઇફ 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 ધ સેન્ટેન્સ ઇઝ નોટ પ્રોપર, યુ કેન નોટ યુઝ ઇફ. આપણો આન્સર આવશે સી. તો આ મિત્રો આ ક્વેશ્ચન જે છે ઘણી વાર પૂછાયેલ છે, ખાસ કરીને તમે પેપર જોશો તો તમને ખ્યાલ આવશે. તો તમે સારા એવા માર્ક્સ મેળવો આગામી એક્ઝામમાં આ બધા સવાલ કરીને, અને ફરી વાર પૂછાય તેવી હું આશા રાખું છું. પછી છે તાજેતરમાં ભારત ખાતે પધારેલ મહાનુભાવ ઇમ્યાનુએલ મેક્રોન ક્યાં દેશના હતા. તો મિત્રો આ ઇલેક્ટ્રિકલ સબ ઇન્સ્પેક્ટરનું પેપર જે છે તે હમણાં જ લેવાનું છે, તો આપણા કરંટનો ટોપિક છે તો બી આપણે કરવો પડશે. તેઓ ક્યાં કન્ટ્રીના હતા, તો તે જે છે તે ફ્રાન્સના હતા. આપણો આન્સર આવશે સી ફ્રાન્સ. ત્યારબાદ છે 33મો ક્વેશ્ચન, નીચે આપેલા કહેવતનો સાચો અર્થવાળો વિકલ્પ શોધો. બેડા ખાવાને જાયફળનો કેપ રાખો, બેડા ખાવાને જાયફળનો કેપ રાખો, તો અહીં જે છે તેનો આન્સર શું થશે, તો આન્સર થશે સી, ગરીબ હોવા છતાં વૈભવના સપના જોવા. ગરીબ હોવા છતાં વૈભવના સપના જોવા, જે આપણે કહેવતનો સાચો અર્થ થશે. પછી છે બીજગણિતનો ઉપયોગ સૌપ્રથમ કયા ભારતીય દ્વારા કરવામાં આવ્યો હતો. બીજગણિતનો ઉપયોગ સૌપ્રથમ કયા ભારતીય દ્વારા કરવામાં આવ્યો હતો, તો તેનો ઉપયોગ સૌપ્રથમ આર્યભટ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. યાદ રાખીશું બીજગણિતનો સૌપ્રથમ ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો, તો આર્યભટ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યાર પછી છે 38મો ક્વેશ્ચન, નીચે આપેલા અદભેદ અને શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. અહીં આપણે ખોટો વિકલ્પ શોધવાની છે, તો અહીં તમે ઓપ્શનમાં જોશો તો સહજ તો સ્વાભાવિક થશે, ત્યાર પછી શાંતો ભભકો થશે, ને પછી ડી શાંતો ઈશારો થશે. તો સહેજ તો સહાય નહીં થાય, તો આપણો આન્સર આવશે ડી. તો મિત્રો બાકીના ત્રણે ત્રણ જે છે તે સહજ તો સ્વાભાવિક છે, તે તમને આવડી જશે. શાંતો ભભકો અને શાંતો ઈશારો, તો આ બંને જે છે તે આગામી એક્ઝામમાં તમને રિપીટેડમાં પૂછાઈ શકે છે અલગથી, તો આપ જે છે તમારી બુકમાં નોટ કરી લો, નવો ક્વેશ્ચન છે. ત્યાર પછી જોઈશું આપણે 41મો ક્વેશ્ચન, ગુજરાત મ્યુઝિયમમાં સૌથી જૂનું ઈસવીસન 1871માં સ્થપાયેલ કચ્છની ભાતીગળ કળાના તેમજ અલભ્ય નમૂનાઓ ઉપરાંત પહેલીથી છઠ્ઠી સુધીના બ્રાહ્મી લિપિના પથ્થરના કોંડારેલા નમૂના છે. આ મ્યુઝિયમ જે છે તે કોણે સ્થાપ્યું હતું, તો આ મ્યુઝિયમ કોણે સ્થાપ્યું હતું, તો અહીં આપણો આન્સર આવશે કચ્છના રાવ ખેંગારજી ત્રીજા જે છે તેને સ્થાપ્યું હતું. યાદ રાખીશું કચ્છના રાવ ખેંગારજી ત્રીજાએ આ મ્યુઝિયમની સ્થાપના કરી હતી. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, એસએસસીના બે મોલને પાણીમાં ઓગાળી 500 મિલી જલીય દ્રાવણ બનાવેલું છે, આ દ્રાવણની મોલારિટી કેટલી હશે. તો અહીં આપણે મોલારિટી કેટલી છે તે શોધવાનું છે, તો અહીં મોલારિટી જે છે તે આવશે 4. આપણો આન્સર આવશે ડી 4. ત્યાર પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ શોધો. જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય તેને શું કહેવાય, જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય તેને શું કહેવાય, તો તેને અનિવાચ્ય કહેવાશે. એનો આન્સર આવશે બી અનિવાચ્ય. ત્યાર પછી છે ઇનડાયરેક્ટ સ્પીચનો ક્વેશ્ચન. ક્વેશ્ચન એવો છે કે માય હોર હેઝ કમ થ્રોટ હી લેટ મી મીટ ડેથ લાઇક અ મેન, લેટ મી
લેટ મી મીટ ડેટ લાઇક અ મેન, તો ટર્ન ઇન ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે આપણે આનું ઇનડાયરેક્ટ વાક્ય જે છે તે બનાવવાનું છે. તો અહીંયા આપણો આન્સર આવશે સી, હી થ્રોટ હિઝ હોર. તો અહીંયા આપણું બની જશે હેડ, હેડ કમ એન્ડ હી શુડ મીટ ડેટ લાઇક અ મેન. આપણો આન્સર આવશે સી. તો મિત્રો આ ક્વેશ્ચન ઘણી વાર પૂછાયેલો છે, તો ખાસ કરીને ગૌણ સેવામાં તમારે પાસ થવું છે, તો ઇંગ્લિશના ક્વેશ્ચન તો એટલીસ્ટ જે બી પેપરમાં લેવાયેલા છે તે તમે કરી નાખો, જેથી કરીને આવનારી કોઈ બી એક્ઝામ છે ગૌણ સેવાની, તમે તેમાં સારા માર્ક્સ તમે ઇઝીલી, તમને નહીં આવડતું હોય તો બી તમે લાવી શકશો. તો અહીંયા આપણો આન્સર આવશે સી. ત્યાર પછી છે ગુજરાતનું કયું લોકનૃત્ય પ્રસિદ્ધ છે, ગુજરાતનું કયું લોકનૃત્ય પ્રસિદ્ધ છે, તો ગુજરાતનું કયું તો ભવાઈ પ્રસિદ્ધ છે. યાદ રાખીશું લોકનૃત્ય કયું પ્રસિદ્ધ છે, તો ભવાઈ જે છે તે ગુજરાતનું લોકનૃત્ય છે જે પ્રસિદ્ધ છે. પછી છે ફરીથી 54મો ક્વેશ્ચન, ચેન્જ ધ વોઇસ, હુ ટોટ યુ ફ્રેન્ચ, હુ ટોટ યુ ફ્રેન્ચ. તો અહીંયા આપણો આન્સર આવશે ચેન્જ આપણે કરશું તો હુમનું શું થશે, બાય હુમ થશે, બાય હુમ વેર યુ ટોટ ફ્રેન્ચ, બાય હુમ વેર યુ ટોટ ફ્રેન્ચ. આપણો આન્સર આવશે એ. પછી છે એનએસ3 કેવો પદાર્થ છે, એનએસ3 કેવો પદાર્થ છે, એનએસ3 છે તે નિર્બળ બેઝ છે. યાદ રાખીશું એનએસ3 કેવો પદાર્થ છે, તો એનએસ3 જે છે તે નિર્બળ બેઝ પ્રકાર છે. ત્યાર પછી જોઈશું આપણે 59મો ક્વેશ્ચન, નીચેના વિકલ્પમાં કયું ઉદાહરણ ઉત્પ્રેક્ષા અલંકારનું નથી, નીચેના વિકલ્પમાં કયું ઉદાહરણ ઉત્પ્રેક્ષા અલંકારનું નથી. તો અહીં તમે ઓપ્શન જોતા જશો તો રખે અહીં આપેલું છે, તો રખે અને જાણે આ બંને જે છે તેના મદદથી આપણે જાણી શકીએ છીએ. તો અહીં જોશો રખે અમદાવાદમાં વરસાદ આવે. પછી છે બીજું હોડી જાણે, તો અહીં જાણે પ્રત્યે આવી ગયો. ત્યાર પછી અહીં શકે પ્રત્યે આવી ગયો, શકે સુરતમાં ભૂકંપ આવે. અને ડી જે છે એમનું હૃદય હતું કામમાં ડૂબેલું, તે જે છે તે ઉત્મા અલંક જે છે ઉત્પ્રેક્ષ અલંકાર તેનું ઉદાહરણ નથી. ત્યાર પછી છે એક અર્ધગોળ તળાવમાં 523.908 મીટર ક્યુબ પાણી ભરેલું છે, તો આ તળાવની મહત્તમ ઊંડાઈ કેટલી થશે, તો તળાવની મહત્તમ ઊંડાઈ જે છે તે 6.3 આવશે. તો મિત્રો મેથ્સનું સોલ્યુશન જે છે તેના માટે આપણે અલગથી આપણે દાખલો જોવો પડે, તો ડાયરેક્ટ હું તમને ઇઝીલી જે છે તમને કહી નહીં શકું. અહીંયા આપણે સૂત્ર વાપરીને જ કરવાનું છે, પણ કયું સૂત્ર લાગશે અને તેના લાગતું બીજું સૂત્ર કયું આવે તે બધું આપણે જોવું પડશે, જે આપણે અલગથી જોઈશું. પછી છે નારેશ્વર ખાતેનો સી રંગદૂતનો આશ્રમ કયા જિલ્લામાં આવેલો છે, નારેશ્વર ખાતેનો રંગદૂતનો આશ્રમ કયા જિલ્લામાં આવે છે, તો તે વડોદરા જિલ્લામાં આવે છે. તો યાદ રાખીશું નારેશ્વર ખાતેનો રંગદૂતનો આશ્રમ કયા જિલ્લામાં, તો વડોદરા જિલ્લામાં આવે છે. પછી છે 67મો ક્વેશ્ચન, વિજયનગર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવે છે, વિજયનગર તાલુકો કયા જિલ્લામાં છે, તો સાબરકાંઠા જિલ્લામાં છે. તો મિત્રો ફરી એકવાર કહી દઉં, ગુજરાતના તાલુકા આપણે ઇઝીલી યાદ રાખવા માટેની શોર્ટકટ ટ્રીક મેં બનાવી છે, તે તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે તમને લિંક મળી જશે, તો ત્યાંથી જઈને તમે આ બધા તાલુકા જે છે તે તમે જોઈ શકો છો. પછી છે નૈસર્ગિક હવાઈ પ્રદૂષકોનો સમૂહ જણાવો, નૈસર્ગિક હવાઈ પ્રદૂષકોનો સમૂહ જણાવો. તો અહીં તમે જોશો તો વનસ્પતિની પરાગજ લાવા પડવાથી પસરાતા દ્રવ્યો અને SPM જે છે તે નૈસર્ગિક હવાઈ પ્રદૂષકોના સમૂહ છે. તો આ ક્વેશ્ચન આપણા માટે નવો છે, તો જેથી કરીને તમારી બુકમાં નોટ કરી લો કે આવતી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો ફરીથી તમે સારા એવા માર્ક જે છે તે તમે લાવી શકો. ત્યાર પછી જોઈશું આપણે સંધિ જોડો, તો સુ પ્લસ અલ્પ આપેલ છે તો તેની સંધિ જોડશું, તો સંધિનો આપણો આન્સર શું આવશે, તો આન્સર આવશે સ્વલ્પ. યાદ રાખીશું સુ પ્લસ અલ્પનું શું થશે, તો સ્વલ્પ થશે, બી આપણો આન્સર આવશે. પછી છે જોઈન ધ પેર યુઝિંગ અ પ્રોપર કન્જક્શન, જોઈન ધ પેર યુઝિંગ અ પ્રોપર કન્જક્શન. આઈ સ્પીક ધ ટ્રુથ, આઈ એમ નોટ અફ્રેડ ઓફ ઇટ, આઈ સ્પીક ધ ટ્રુથ, આઈ એમ નોટ અફ્રેડ ઓફ ઇટ. તો મિત્રો અહીં જે આન્સર જે છે તે ગૌણ સેવા દ્વારા બે આન્સર સાચા આપવામાં આવ્યા હતા, તો અહીં આપણો આન્સર આવશે ડી, આઈ એમ નોટ અફ્રેડ ઓફ બીકોઝ આઈ સ્પીક ધ ટ્રુથ. આ બી સાચો આપવામાં આવ્યો હતો અને બી બી સાચો આપવામાં આવ્યો, આઈ સ્પીક ધ ટ્રુથ that I am not afraid of it. તો બી અને ડી જે આન્સર છે તે બંને સાચા આપવામાં આવ્યા હતા. ત્યાર પછી છે 77મો ક્વેશ્ચન, આદિજાતિના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેમજ શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓની સંપક્ષ થાય તે હેતુસર ધોરણ 6-12 સુધીનું શિક્ષણ વિનામૂલ્યે આપવાની યોજનાનું નામ એટલે કઈ યોજના, તો આ યોજના જે છે તે કઈ યોજના છે, તો આ છે એકલવ્ય મોડલ રેસિડેન્ટિયલ શાળા યોજના. તો ઘણી વાર આનું નામ બી પૂછાયેલ છે, તો યાદ રાખીશું
એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા યોજના આપણો આન્સર આવશે. ત્યાર પછી છે હાઈકુ કાવ્ય પ્રકાર ગુજરાતીમાં કોણે પ્રચલિત કર્યું હતું? હાઈકુ કોણે પ્રચલિત કર્યું હતું? સ્નેહ રશ્મિ કર્યું હતું. તો મનુભાઈ પંચોળી જેને આપણે સ્નેહ રશ્મિના ટૂંકા નામથી ઓળખીએ છીએ તો તેણે કર્યું હતું. હાઈકુ કાવ્ય પ્રકાર ગુજરાતીમાં કોણે પ્રચલિત કર્યું હતું? તો અહીં મારી એક મિસ્ટેક થઈ છે. સ્નેહ રશ્મિ જે છે તે કોનું ઉપનામ છે? તો ઝીણાભાઈ દેસાઈનું ઉપનામ છે. યાદ રાખજો મિત્રો, સ્નેહ રશ્મિ એ ઝીણાભાઈ દેસાઈનું ઉપનામ જે છે. તો હાઈકુ કોનું? તો હાઈકુ ઝીણાભાઈ દેસાઈ એટલે કે સ્નેહ રશ્મિનું પ્રચલિત છે. ત્યારબાદ જોઈશું હવે આપણે પંચાયતની મુદત અંગે 73માં બંધારણીય સુધારામાં સી જોગવાઈ કરવામાં આવી છે. પંચાયતની મુદત અંગે 73માં બંધારણીય સુધારામાં સી જોગવાઈ કરવામાં આવી છે? તો કઈ જોગવાઈ કરવામાં આવી છે? તો અહીંયા આપણો આન્સર આવશે સી. દરેક પંચાયતની મુદત તેની પ્રથમ બેઠક મળે તે તારીખથી 5 વર્ષની રહેશે. દરેક પંચાયતની મુદત તેની પ્રથમ બેઠક મળે તે તારીખથી 5 વર્ષની રહેશે અને 5 વર્ષની મુદત પૂરી થાય તે પહેલાં દરેક પંચાયતની ચૂંટણી કરવામાં આવશે. 5 વર્ષની મુદત પૂરી થાય તે પહેલાં શું કરવામાં આવશે? દરેક પંચાયતની ચૂંટણી કરવામાં આવશે. ત્યારબાદ જોઈશું આપણે ફિલ ધ ગેપ. 84મો ક્વેશ્ચન છે, ફોકતો વિઝિબિલિટી તો એડ્સ તો શું થશે? ફોકતો વિઝિબિલિટી તો એડ્સ તો શું થશે? તો એડ્સ શું છે? રેઝિસ્ટન્સ છે, અવરોધક છે. તો આપણો આન્સર આવશે બી, રેઝિસ્ટન્સ. ત્યાર પછી છે આપેલા વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો. તો ગરોળીએ ડરનારને રીછથી ડરાવ્યા. ગરોળીએ ડરનારે રીછથી ડરાવ્યા. તો અહીં આપણો આન્સર આવશે ડી. બી અને સી બંને આવશે. ગરોળીને ડરનારે રીછથી ડરાવ્યા. ગરોળીથી ડરનારને આપણો અહીં લાગશે થી લગાડો. ગરોળીથી ડરનારને રીછથી ડરાવ્યા. તો આપણો આન્સર આવશે ડી, બી અને સી. ત્યાર પછી છે મિત્રો 89મો ક્વેશ્ચન, આપણે તેને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે છે તે બનાવવાનું છે. અહીંયા વાક્ય છે નોન વુડ હેલ્પ યુ ઇફ યુ આર અ લેઝી બોય. તમે જો આળસુ હશો તો તમારી મદદ કોઈ નહીં કરે. તો અહીં આપણો આન્સર જે છે તે આવશે એ. આપણે ઇન્ટ્રોગેટિવ જે છે તે બનાવવાનું છે. હુ વુડ હેલ્પ યુ ઇફ યુ આર અ લેઝી બોન્સ. ઇફ હુ વુડ હેલ્પ યુ ઇફ યુ આર અ લેઝી બોન્સ. ત્યાર પછી જોઈશું હેલિકોપ્ટર, આપણે જોડકા જોડવાનું છે. તો કોની શોધ કોણે કરી તે પૂછાયેલો ક્વેશ્ચન છે. તો અહીં આપણો આન્સર જે છે તે આપણે વન બાય વન જોતા જઈશું. તો હેલિકોપ્ટરની શોધ જે છે તે કરી હતી ઇગોર સિકોવસી. ઇગોર સિક્રોસિકે જેણે હેલિકોપ્ટરની શોધ કરી હતી. ત્યારબાદ છે ટેલિવિઝનની શોધ કોણે કરી હતી? તો ટેલિવિઝનની શોધ જે છે તે જોન લોગી બેડે કરી હતી. યાદ આવજો, ટેલિવિઝનની શોધ કોણે કરી? તો જોન લોગી બેડ જે છે તેણે કરી હતી. ત્યાર પછી છે રેડિયોની શોધ કોણે કરી હતી? તો રેડિયોની શોધ જે છે તે જી માર્કોનીએ કરી હતી. તો આપણો આન્સર આવશે જી માર્કોની. ત્યાર પછી છે એક્સરે મશીનની શોધ કોણે કરી હતી? તો તેને રોન્ટ જોને કરી હતી. તો મિત્રો આ ચારે ચાર ક્વેશ્ચન અલગથી બી તમારે પૂછાઈ શકે છે. તો ખાસ કરીને આ ચારે ચાર ક્વેશ્ચન તમારી નોટ કરી લો. અહીં એક્સરેનું જે છે રોન્ટ જોન તે ઘણીવાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તો ખાસ કરીને બાકીના પ્રશ્નો બી તમારે પૂછાશે તો તમારી બુકમાં નોટ કરી લો, જેથી કરીને આવતાની તમારી રેવન્યુ તલાટીમાં જ્યારે બી આવા જોડકા ટાઈપના ક્વેશ્ચન પૂછાય ત્યારે તમે સારા એવા માર્ક્સ લઈને તમે પાસ થઈ શકો. ત્યાર પછી છે 94મો ક્વેશ્ચન, નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. નીચે આપેલા શબ્દનો સાચો વિરોધી શબ્દ શોધો. અહીં આપેલ છે વિધિ, તો વિધિનો સમાનાર્થી શબ્દ શું થશે? તો વિધિનો સમાનાર્થી વિરોધાર્થી શબ્દ થશે, નિષેધ આવશે. વિધિનો વિરોધાર્થી શબ્દ શું કીધો છે? તો વિધિ તો શું થશે? નિષેધ થશે. યાદ રાખીશું વિધુનો વિરોધાર્થી શબ્દ શું છે? તો નિષેધ છે. ત્યાર પછી છે માણેકશા સૌરભશા કોમિસરિયત ક્યાં વિદ્યા અભ્યાસ સાથે સંકળાયેલા? વિદ્વાન અભ્યાસી સંશોધક તે પ્રોફેસર હતા. માણેકશા તે વિદ્વાન અભ્યાસી અને સંશોધક તે પ્રોફેસર હતા. તો આપણો અહીં આન્સર આવશે ડી, ઇતિહાસ. આ ક્વેશ્ચન મિત્રો આપણા માટે થોડોક અટપટો અને નવો છે. યાદ રાખજો માણેકશા સૌરભશા કોમિસરિયત ક્યાં વિદ્યાભ્યાસ એટલે કે ઇતિહાસ વિદ્યાભ્યાસ સાથે સંકળાયેલા વિદ્વાન અભ્યાસી અને સંશોધક પ્રોફેસર હતા. ત્યાર પછી છે મેથ્સનો ક્વેશ્ચન છે. અહીં આપણે તમને એ બીનું માપ શોધવાનું કીધું છે. તો તમને એ બીનું માપ શોધવાનું છે તો એના માટે તમને 3 આપેલા છે, 5 આપેલા છે. તો અહીં હું આપણો આન્સર આવશે અહીં 3 અને 5 જે છે તેનો તમે કાઢશો તો તમને અહીં 4 મળશે. તો 4 એમ બી બરાબર 4 હોય તો એ એમ બરાબર કેટલા થશે? તો તે બી 4 થશે.
તો 4+4 કેટલા થશે? તો 8 થશે. તો અહીં આપણો આન્સર જે છે તે 8 આવશે. પછી છે વિજાપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવશે? વિજાપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવશે? તો વિજાપુર જે છે તે મહેસાણા જિલ્લામાં આવશે. તો આપણો આન્સર આવશે બી મહેસાણા. ત્યાર પછી છે શાળા સલામતી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આપત્તિ સમયે બચાવને લગતી તાલીમ માટે સૌથી અસરકારક બાબત કઈ જણાય છે? તો સૌથી અસરકારક બાબત કઈ જણાય છે? તો મોક ડીલ ગણાય છે. તો આપણો આન્સર આવશે સી મોક ડીલ. ત્યાર પછી જોઈશું ભક્તિ ભક્ત કવિ દયારામનું જન્મસ્થળ જણાવો. ભક્ત કવિ દયારામનું જન્મસ્થળ કયું છે? તો તેમનું જન્મસ્થળ જે છે તે ચાંદોદ છે. તો તેમનું વતન જે છે તે જ આપણે ડભોઈ આવશે, પણ તેનું જન્મસ્થળ છે ચાંદોદ આવશે, વડોદરામાં આવેલું. તો મિત્રો અહીં તમને ડભોઈ આપેલું છે અને તમને જન્મસ્થળ પૂછેલ છે, તો ડભોઈ તો આવશે જ નહીં, જેથી કરીને ક્વેશ્ચન જે છે તે રદ થયો હતો. યાદ રાખશો ભક્ત કવિ દયારામનું જે જન્મસ્થળ જે છે તે આપણે ચાંદોદ આવશે, જે આપણે ઓપ્શનમાં નથી, પણ યાદ રાખી લેજો. ભક્ત કવિ દયારામનું જન્મસ્થળ પૂછાય તો ચાંદોદ, અને જો તેમનું વતન પૂછાય તો તેનો આન્સર જે છે તે આપણો ડભોઈ આવશે. ત્યાર પછી જોઈશું હાર્ડલી ખાલી જગ્યા આઈ રીચ્ડ ધ સ્ટેશન વેન ધ ટ્રેન લેફ્ટ. તો અહીં આપણો આન્સર આવશે હાર્ડલી પછી શું આવશે? આપણે હેડ આવશે. તો તમે ખાલી એટલું યાદ રાખો હાર્ડલી પછી ખાલી જગ્યા શું આવે? તો હેડ આવે. અને જ્યારે વાક્યમાં વેન જોવા મળે અને ખાલી જગ્યાની આગળ તમારે શરૂઆતમાં ખાલી જગ્યા, વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોય તો ત્યાં તમારે હાર્ડલી અને હેડ જ આવે છે. તો મિત્રો આને નો સુન ડીડની જે વાક્ય રચના જે છે તેમાં તમે ઇઝીલી તમે સારા એવા માર્ક્સ તમે મેળવી શકો છો. ત્યાર પછી પ્રકાશનું પ્રકીર્ણ નીચેનામાંથી કઈ બાબતો ઉપર આધાર રાખે છે? તો નીચેનામાંથી કઈ કઈ બાબતો ઉપર? તો તે પ્રકીર્ણન કરતા કણોનું પરિણામ તેમજ પ્રકાશનો રંગ આ બંને પર આધાર રાખે છે, જેથી કરીને આપણો આન્સર આવશે ડી આવશે, કે પ્રકાશનું પ્રકીર્ણન જે છે તે પ્રકીર્ણન કરતા કણોનું પરિમાણ અને પ્રકાશના રંગ આ બંને પર આધાર રાખે છે. પછી છે સાહિત્યકાર ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. સાહિત્યકાર ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. તો પ્રસિદ્ધ કૃતિ કઈ થશે? તો કમળના તંતુ. યાદ રાખશું કમળના તંતુ જે ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીની પ્રસિદ્ધ કૃતિ છે. ત્યાર પછી જોઈશું 118મો ક્વેશ્ચન, ભૂસ્થિર ઉપગ્રહોનું પૃથ્વીની સપાટીથી અંતર કેટલા કિલોમીટર છે? ભૂસ્થિર ઉપગ્રહોનું પૃથ્વીની સપાટીથી અંતર કેટલા કિલોમીટર છે? તો પૃથ્વીની સપાટીથી અંતર જે છે તે છે 35,786 કિલોમીટર. યાદ રાખીશું ભૂસ્થિર ઉપગ્રહોનું પૃથ્વીની સપાટીથી અંતર કેટલા કિલોમીટર છે? તો 35,786 કિલોમીટર છે. ત્યાર પછી જોઈશું નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનતી નથી તે જણાવો. તો અહીં તમને ઓપ્શન આપ્યા છે, તો તમે જોશો તો રેવન છે, હય છે અને વાજી છે. તો આ બધા શબ્દો સમાનતી શબ્દો છે, હસ્તી જે છે તે સમાનતી શબ્દ નથી. તો મિત્રો આ ત્રણે ત્રણ જે છે વર્ડ્સ તે સમાનતી શબ્દો છે, તે તમારી બુકમાં નોટ કરી લ્યો. તો અહીં આપણો આન્સર આવશે ડી હસ્તી. ત્યાર પછી છે સચ અ ડિસિઝન વુડ નોટ બી કાઇન્ડ ઇવન ઇફ ઇટ ખાલી જગ્યા જસ્ટ. તો અહીં આપણો આન્સર જે છે તે આવશે વેર. સચ અ ડિસિઝન વુડ નોટ બી કાઇન્ડ ઇફ ઇટ વેર જસ્ટ. જે થોડી ક્ષણોમાં જે ફટાફટ જે ડિસિઝન લેવામાં આવે છે તે રાઈટ નથી હોતા. તો અહીં આપણો આન્સર આવશે વેર. ત્યાર પછી જોઈશું 126મો ક્વેશ્ચન, નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પોમાંથી શોધો. તો હુજ્જત જે છે તેનું તળપદા શબ્દનું શિષ્ટરૂપ શું થશે? તો તેનું શિષ્ટરૂપ જે છે તે થશે હટ. તો હુજ્જતનું શિષ્ટરૂપ થશે હટ. આપણો આન્સર આવશે બી હટ. ત્યાર પછી છે ફાઇન્ડ ધ કરેક્ટ સેન્ટેન્સ. અહીં આપણે સાચો સેન્ટેન્સ જે છે તે ગોતવાનું છે. તો અહીં જે છે તમે જોશો હી ફેલ્ડ લિસ્ટ હી શુડ બી કિલેડ. તો અહીં આપણો આન્સર જે છે તે બી જે સેન્ટેન્સ જે છે તે આપણને આન્સર કી મુજબ સાચું આપવામાં આવ્યું છે. તો આપણું કરેક્ટ સેન્ટેન્સ કયું છે? તો બી, એટલે કે હી ફેલ્ડ લિસ્ટ હી શુડ બી કિલેડ. ત્યાર પછી જોઈશું આપણે કીબોર્ડમાં બેકસ્પેસ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે? તો આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાયેલો છે. તો મિત્રો યાદ રાખજો બેકસ્પેસ અને ડિલીટ કી બંનેનો ક્વેશ્ચન પૂછાય છે. તો બેકસ્પેસ કી આપ્યું હોય તો કઈ બાજુના? તો ડાબી બાજુના અક્ષર જે છે તે દૂર થશે. પછી છે નીચે જણાવેલા શબ્દનો અર્થ દર્શાવો. ચતુરંગીની જે છે તો ચતુરંગીનો શબ્દનો અર્થ શું થશે? તો તેનો અર્થ જે છે તે થશે ચાર અંગવાળી. યાદ રાખીશું ચતુરંગીનો શબ્દનો અર્થ શું થશે? તો તેનો અર્થ થશે
ચાર અંગ વાળી. પછી છે એક વર્તુળ આપ્યું છે, એની અંદર તમને ચતુષ્કોણ આપણે ચોરસ એબીસીડીની બધી બાજુઓને સ્પર્શે છે. તો એબી બરાબર 5, બીસી બરાબર 8, સીડી બરાબર 6 આપેલા છે. તો એડીનું મૂલ્ય કેટલું થશે તે તમારે અહીં ફાઇન્ડ કરવાનું છે. તો અહીં તમારે તેના માટે તેના વિકર્ણો ડ્રો કરીને તમે ડ્રો કરશો, જેથી કરીને તમને ખ્યાલ આવી જશે. તો તેનું જે મૂલ્ય જે છે તે આવશે 3 આવશે. ત્યાર પછી જોઈશું આપણે કીબોર્ડ. જો મિત્રો આપણે હમણાં જે વાત કરતા હતા તે ક્વેશ્ચન જ આવી ગયો. કીબોર્ડમાં ડિલેટ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુનો અક્ષર દૂર થશે? તો જો તમને ડિલેટ કી કીધી હોય તો જમણી બાજુ આવશે, અને તમને બેકસ્પેસ કીધી હોય તો ડાબી બાજુ આવશે. તો યાદ રાખીશું, ડિલીટ કીધી હોય તો કઈ બાજુના? જમણી બાજુના. અને બેકસ્પેસ કીધું હોય તો ડાબી બાજુના આવશે. તો મિત્રો મેં કીધું એમ આ ક્વેશ્ચન ઘણીવાર આગળની એક્ઝામમાં બી પૂછાયેલો છે, અને હાલમાં એક્ઝામ હમણાં લેવાની તેમાં બી પૂછાયેલો છે. તો આવનારી એક્ઝામ જે છે તેમાં બી પૂછાઈ શકે છે. તો આ જૂના પેપર કરો જેથી કરીને સારા એવા માર્ક્સ તમે મેળવી શકો. ત્યાર પછી જોઈશું આપણે નીચે આપેલા વાક્યનો કર્મણી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો. અમરો ટંડેલ બની જશે, અમરો ટંડેલ બની જશે, આનો જે છે તે આપણે કર્મણી વાક્ય બનાવવાનું છે. તો આપણો આન્સર શું આવશે? અમરાથી ટંડેલ બની જવાશે. અમરાથી શું બની જવાશે? અમરાથી ટંડેલ બની જવાશે. પછી છે આપણે સિનોનિયમ્સ, એટલે કે બ્લેન્ડનો સમાનાર્થી શબ્દ શું થશે? તો બ્લેન્ડનો સમાનાર્થી શબ્દ શું થશે? તો થશે બનાલ. આપણો આન્સર આવશે એ બનાલ. તો અહીં આપણે બ્લેન્ડનું સમાનાર્થી લખવાનું છે. તો બેન્ડ એટલે થશે શાંત, એટલે તેનો સમાનાર્થી શું થશે? તો બનાલ થશે. ત્યાર પછી જોઈશું આપણે કયું સૂત્ર સાચું છે. તો અહીં તમને સૂત્ર આપ્યા છે તેમાં કયું સૂત્ર? તો આપણે ઘણીવાર ભણી ગયા છીએ મોલ બરાબર વજનના છેદમાં દળ. તો મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ જે છે તે સૂત્ર સાચું છે. તો આપણો આન્સર આવશે બી. અહીં લખેલ છે ભૂલમાં એ, પણ અહીં આપણો આન્સર આવશે બી. ત્યારબાદ છે શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. તો અહીં તમને શબ્દકોષ આપ્યો છે. તો શબ્દકોષ પ્રમાણે તમે જોતા જશો તો પહેલો બધામાં પ્ર પ્ર છે. ત્યારબાદ જોશો તો સૌ પ્રથમ આપણે શું આવશે? તો ક ખ ગ પ્રમાણે જોતા જઈએ તો ખ આપણે પહેલા આવશે. તો તમને ખ પરથી જ ખ્યાલ આવી જશે કે આપણો આન્સર જે છે તે આવશે બી. તો મિત્રો અહીં જે છે તે આપણા 150 ક્વેશ્ચન જે છે તે પૂરા થઈ ગયા છે. તો હું આશા રાખું છું કે તમે 150 ક્વેશ્ચન જે છે તે તમે વ્યવસ્થિત જોયેલા હશે. તો હવે હું તમને તેમાંથી એક ક્વેશ્ચન પૂછીશ, જેનો આન્સર તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલવાનો રહેશે. તો હવે હું તમને ક્વેશ્ચન પૂછું. તો હવે આજનો ક્વેશ્ચન છે, તો ક્વેશ્ચન એવો છે, વિજયનગર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? વિજયનગર તાલુકો કયા જિલ્લામાં આવે છે? તો મિત્રો આ ક્વેશ્ચન જે છે તે આપણે ઇલેક્ટ્રિકલ સબ ઇન્સ્પેક્ટરનું પેપર જોઈ ગયા તેમાં પૂછાઈ ગયેલો છે. તો આનો આન્સર જે છે તે તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલો. ન આવડે તો બી ટ્રાય કરજો, જેથી કરીને જેનો રાઈટ આન્સર જે છે તે હું તમને કોમેન્ટ બોક્સમાં ફરીથી લખીને મોકલીશ. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સુધી શેર કરજો, અને આવતા આપણે સબસ્ક્રાઇબ કરજો ચેનલ્સને, બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની અપડેટ્સ તમારા ફોન પર મળતી રહેશે. તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.